જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ દસ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એમાં આજનો ટૉપિક છે પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું છે અને આપણે પ્રકાશના વક્રીભવનના નિયમો વિશે અભ્યાસ કરવાના છીએ તો અહીંયા જોઈએ કે સૌપ્રથમ પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું છે તો પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપમાં ફેરફાર થાય છે શું છે કે પ્રકાશનું એક કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જ્યારે જાય છે ત્યારે તેના ગતિમાં શું થાય છે ફેરફાર થાય છે અને પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ ગણવામાં આવે છે એટલે મતલબમાં જે એક પારદર્શક માધ્યમમાંથી જ્યારે બીજા પારદર્શક માધ્યમમાં પ્રકાશનું કિરણ જાય છે ત્યારે એના ગતિમાં શું થઈ જાય છે ફેરફાર થઈ જાય છે તો એને પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ બતાવવામાં આવ્યું છે બીજું પ્રકાશના વક્રીભવનના નિયમો તો પ્રાયોગિક પરિણામો અનુસાર આપણે પ્રકાશના વક્રીભવનના ચોક્કસ નિયમો છે જે પહેલો નિયમ તો આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે શું છે પહેલો નિયમ કે આપાત કિરણ વક્રીભૂત કિરણ આપાત કિરણ એટલે કે જે આપણે આપાત કરીએ છીએ અને વક્રીભૂત કિરણ એટલે કે જે પ્રકાશનું એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ જાય છે અને એ વક્રીભૂત થઈને જાય છે ત્યારે એને વક્રીભૂત કિરણ કહેવાય છે અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી એટલે કે ધારો કે આપણે આગળ જે પ્રવૃત્તિ જોઈએ કાચના સ્લેબાડા એમાં હવાનું માધ્યમ અને કાચનું માધ્યમ તો બે સપાટ જે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ આપાતબિંદુએ દોરેલો લો ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે બીજું પ્રકાશના આપેલ રંગ તથા તથા આપેલ માધ્યમની જોડ માટે આપાતકોણનો સાઇન અને વક્રીભૂતકોણનો સાઇન એટલે આપાતકોણનો સાઇન ખૂણો અને વક્રીભૂતકોણનો સાઇનનો ખૂણો બંનેનો ગુણોત્તર કરીએ તો એ ગુણોત્તર કેવો મળે છે અચળ મળે છે અને આને સ્નેલનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં આપણને આપ્યું છે જો આપાતકોણ આ લઈએ અને વક્રીભૂતકોણ આર હોય તો સાઈન આઈ ભાગ્યા સાઈન આર બરાબર શું થઈ જાય અચળ થઈ જાય અને એ જ ટુ એન ટુ વન પણ આપ્યું છે જ્યાં એન ટુ વન એ માધ્યમ વનની સાપેક્ષે માધ્યમ ટુનો વક્રી ભવણાંક કહેવાય છે હવે માધ્યમનો વક્રી ભવણાંક એટલે શું તો જોઈએ અહીંયા કે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની દિશા બદલે છે એટલે કે એક પારદર્શક માધ્યમમાંથી જ્યારે બીજા પારદર્શક માધ્યમમાં જાય છે ત્યારે પ્રકાશ શું કરે છે એની દિશા શું કરી નાખે છે બદલી નાખે છે એને ગતિમાં શું થઈ જાય છે પરિવર્તન થઈ જાય છે આપેલ કોઈપણ બે માધ્યમોની જોડ માટે તથા દિશાના આ ફેરફારનું પ્રમાણ વક્રી સ્વરૂપે રજૂ કરવામાં આવે છે અને સમીકરણ આપણને આપ્યું છે કે સાઈન આઈ ભાગ્યા સાઈન આર એટલે આપતકોણનો સાઇન અને વક્રીભૂતકોણના સાઇનના ગુણોત્તર કેવો હોય છે અચળ હોય છે અને આ એ મૂલ્ય શું દર્શાવે છે વક્રી ભવણાંક દર્શાવે છે હવે અહીંયા આપણે જોવાનું છે વક્રી ભવણાંક અને એના વિશે સમજૂતી મેળવવી અથવા તો સાપેક્ષ વક્રી ભવણાંક બંને એક જ પ્રશ્ન છે વક્રી ભવણાંક સમજાવો અથવા તો સાપેક્ષ વક્રી ભવણાંક સમજાવો એનો જે જવાબ છે તો અહીંયા જોઈએ આપણને સૌપ્રથમ પ્રથમ અહીંયા આકૃતિ જોઈ લઈએ તો આકૃતિ આપણને આપી છે એ ઓકે અને આગળ જે આપણે કાચના સ્લેબમાં જે વકરી શીખ્યા એ જનું આપ્યું છે તો અહીંયા કાચ માધ્યમ ટુ એ કાચનું કાચ કહેવાશે જેને એન ટુ કહેવાય અને માધ્યમ વન હવા એન વન કહેવાશે ઓકે અને એ એ શું થશે કે હવાનું માધ્યમ અને કાચના માધ્યમને છૂટી પાડતી સપાટી આપેલી છે ઓકે તો અહીંયા આપાત કિરણ આપણે પિક્યુ આપેલું છે આપાત કિરણ શું આપ્યું છે પિક્યુ જેનો વેગ કેવો હશે વિવન હશે કયો હશે વિવન અને એ જ્યારે એક માધ્યમમાંથી બીજા એટલે હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એનો વેગ શું થઈ જાય છે વી થઈ જાય છે વેગ બદલાઈ જાય છે અને એ શું થઈ જાય ક્યુઆર ક્યુઆર શું થશે વક્રીભૂત કિરણ કહેવાશે કયું કિરણ કહેવાશે વક્રીભૂત પિક્યુ એ આપાત કિરણ કહેવાય અને ક્યુઆર એ શું કહેવાશે વક્રીભૂત કિરણ કહેવાશે અને જ્યારે આપાત કિરણ અને વક્રીભૂત કુરણ બે માધ્યમોને જુદી પાર્ટી સપાટીનો લંબ કયો દોર્યો છે એન એન દોયરો છે કયો દોર્યો છે એન અને ત્યાં ખૂણો બનાવે છે એ ખૂણો આઈ આપ્યો છે અને આ બાજુ કોણને શું દર્શાવ્યું છે આર વડે દર્શાયો છે એટલે આપાત કોણ ખૂણો આઈ કહેવાશે અને કોણ ખૂણો આર કહેવાશે ઓકે તો હવે જોઈએ કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એ કુદરતમાં મૂળભૂત અચડાંક છે તેને સી વડે દર્શાવવામાં આવે છે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપને સાના વડે દર્શાવવામાં આવે છે સી વડે દર્શાવવામાં આવે છે સામાન્ય હેતુઓ માટે પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ કેટલી છે સી બરાબર ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર પર સેકન્ડ છે સી બરાબર શું છે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી ત્રણ ગુણ્યા દસની આઠ મીટર પર સેકન્ડ અથવા તો મીટર સેકન્ડ ઇનવર્સ પણ આપણે લખી શકીએ પ્રકાશની હવામાં ઝડપ એ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કરતાં સહેજ ઓછી છે આથી પ્રકાશની હવામાં ઝડપ પણ કેટલી છે ત્રણ ગુણ્યા દસની આઠ મીટર પર સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇનવર્સ લેવામાં આવે છે અને વક્રી ભાવના કે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણ દરમિયાન મળતી સાપેક્ષ ઝડપને સાકરતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ છે અને જુદા જુદા માધ્યમોમાં પ્રકાશ જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે એટલે દરેક માધ્યમ હોય એ માધ્યમની અંદર પ્રકાશની ઝડપ કેવી હોય છે અલગ અલગ હોય છે એનો વક્રી કેવો હોય છે અલગ અલગ હોય છે અને પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બી માધ્યમ બેમાં ગતિ કરે છે એમ ધારો આપણે આકૃતિમાં અહીંયા જોઈએ કે હવાનું માધ્યમ એન વન છે અને કાચનું માધ્યમ એન ટુ છે ત્યારે આપણે એવું ધારવાનું છે કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે માધ્યમ વનના પ્રકાશની ઝડપ વી વન માધ્યમ વનમાં પ્રકાશની ઝડપ કેટલી છે વી વન અને માધ્યમ ટુમાં પ્રકાશની ઝડપ કેટલી છે વી ટુ ના ગુણોતરથી માધ્યમ ટુનો માધ્યમ વનની સાપેક્ષે શું મળે છે આપણને વક્રી ભવણાંક મળે છે એટલે જ્યારે એના વેગનો ગુણોત્તર કરીએ એટલે કોણ માધ્યમ વનનો અને માધ્યમ ટુનો ગુણોત્તર લઈએ તો આપણને શું મળે છે વક્રી ભવણાંક મળે છે જ્યાં અહીંયા દર્શાવ્યું છે ત્યાં એન ટુ વન વડે દર્શાવાય છે એન ટુ વન એટલે શું થશે માધ્યમ ટુ નો માધ્યમ વન ની ઝડપ કેટલી છે ઓકે તે જ રીતે માધ્યમ વન નો માધ્યમ ટુ ની સાપેક્ષે વક્રી ભવર્ણાંક એન વન ટુ વડે દર્શાવીએ તો એ પણ નીચેના સૂત્રથી મળે તો એન વન ટુ બરાબર શું થશે માધ્યમ ટુ માં પ્રકાશની ઝડપ ભાગ્યા માધ્યમ વન માં પ્રકાશની ઝડપ અને માધ્યમ ટુમાં પ્રકાશની ઝડપ કેટલી છે વી છે અને માધ્યમ વનમાં પ્રકાશની ઝડપ વી વન એટલે વી ટુ ભાગ્યા વી તો આ રીતે આપણે બંને માધ્યમોને એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રી શોધી શકીએ અને બીજા માધ્યમની સાપેક્ષે પહેલાં માધ્યમનો વક્રી ભૂર્ણાંક મેળવી શકીએ છીએ તો ખૂબ જ આ એમપી પ્રશ્ન છે વક્રી ભૂર્ણાંક અથવા તો સાપેક્ષ વકરીભર્ણાંક સમજાવો જે તમને પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે ત્રણ માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે અથવા તો બે માર્ગની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે